सारू वाला भाइयों वाला भाइयों वाला वाली बहनों फरीदी आपनु स्वागत छे वीडियो लेक्चर ना माध्यम थी अपने बात करता था नारायण अने नारायण भाई ना घर थी करी ना तुम्हारी बरोबर ये हड़ी मड़ी ना जाने संडा साफ करना त्यारे है जो झिंकनी मिट्टी हती ये ना वाइफ नहीं ये पड़ी गई एचसीएलली अंदर तो बात हवे एली सब तो भाई ये बेटी ना कोई वादो करो के नहीं सु नारायण भाई एमनी वाइफ ना नवी बेटी लाइने आपसे क्या बेटी रात से चलो जनता का जवाब नवी लाइव पड़ से क्या आपसे ये नहीं जनता क्या भाई नवी लाइन आगे बढ़ सकता है टीम सोन ओके नवी आलवी से कम के बाद है ये कम की जो चिंक छे बराबर है ना मान लो आपकी जोड़े चिंक है ये एचसीएल जोड़े रिएक्ट करे बराबर जिंक दे छे भगवान बापड़ा कसु कीधु नहीं बोलो समरी ये जिंक बोर थी ना ही गयो और आ अयो बंद करो टोकवा चालू कर दी बड़ी चलो ZN प्लस એટલે હોય એઠા ખાલા બાપડા હે અને આ તો ધોઈલાવ જ ના કાય મારા ચલો ZN પ્લસ HCl હે ને ચલો તો શું બનશે ZN HCl પ્લસ H2 ગેસ શું બનશે ZN CL2 પ્લસ H2 ગેસ ખબર એટલે અર્જુન ને કશું તંબુરે આવડતું નતું તો પેલો વેલણ ઓલા ભણાવે અર્જુન ને અને એકલવ્ય સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી હતો તો ઓલા પોપટે ના પાડી દીધી લખણ થી બધું ભોગવી રહ્યા અને ભોગવો મારો તો શ્રાપ એ છે ચલો ZN પ્લસ HCl હા સાચી વાત ને મેં શીખવું તું ને એકલવ્ય નું ઓલા પોપટ ને ખબર પડી કર્ણ સુદ પુત્ર તો શ્રાપ આ દીધો અલા કર્ણ કોણ હતો કર્ણ खतरनाक धनुर्धर हो आया वही करवा ZN प्लस HCl ये वक्त पे बदू नतु देखा हवा बदू मंडने आओ पहला आयन को अड़खाए बदू चल गम्मे जो हारो माल देखियो नहीं बस आपड़ो वाटू राजा महाराजा लोग आखा गम्मो हारा मारो पीस होय मुकली तो हवेली पे हूं मुकली तो हवेली पे એટલા બધું ભોગવવાનું આવ્યું હવે બોલાવશો નહીં મને ચલો ZN પ્લસ HCl શું બનશે ZN CL2 પ્લસ H2 હવે એ લોકો આપણા કોઈ ગરીબ પરિસ્થિતિ હોય કે ખાવાનું પેલું ના હોય ને એટલે ચાર ગણા વ્યાજ લેશે પૈસા આલી આલી એમ નહીં કે ના હેલ્પ કરીએ માનવતાની દ્રષ્ટિએ ફોકાવો હવે ચલો ZN પ્લસ HCl શું બનશે ZN CL2 પ્લસ H2 રેડી હા તો આમાં જે વાત હતું બધું મસ્ત વાત હતી એકદમ જોરદાર વાત હતી ક્લિયર અહીંયા કેટલા દોરીને બે આટલે શું બનશે બે હવ અમન તો ગુસ્સો તો કઈ વાતનો આવ્યો કહું ઓલું હાથરસ ઘટના થઈ ગઈ હોય ઓલી છોકરીનું આટલું તકલીફ થઈ ગઈ અને મંડે આટડપા મળા કહું એ તમારા છોકરીનું થવા દેજો ખબર પડે ઓલા યોગી નંદ યોગી ને કે મોદી ને અમિત શાહ ને મોકલજો એક દાડો ખબર પડે તે કોકની બાપડા ને બીજા છોકરી નું થયું એટલે આશા ઝંડા ફરકાવે સબૂત ગોતી ને લાવે એમ જે હા છોકરી મરી હે એના મા બાપ ને ન્યાય લાવ ઈયો ને હમણાં મારી હોત તો મંડી પડ્યા હોત ઈયો ને મોદી ની ઓલી હું ન હતી કોક ભત્રીજી ગોણી એનું ખાલી પાકીટ ખોવાઈ ગયું દિલ્હી માં એક દાડો ગઈ એટલે એની માનો 24 કલાકો પાછું આવી ગયું પાકીટ બધી દિલ્હી પોલીસ ના બધી પોલીસો મંડી પડી હું તો ભાજપ ને જ વોટ આલું પણ વાત જે સાચી એ કહું અને પેલા નો આપણા છોકરી મરી ગઈ એટલે કોઈ રિપોર્ટર ના જવા નહીં દેવાના નોમ નહીં જવા દેવાનું નાટકો મળ્યા છપ્પા બનાવવા ધંધા
તો તમને ખાલી કહું હું હેડ રહ્યું દુનિયામાં આ બસ ઓકે પટ્ટી મારી ભાજપ ભાજપ તંબુરો હું એકદમ તમારા કરતા કટ્ટર સપોર્ટર હું ભાજપનો પણ બધી વાતે નહીં ખબર બધી વાતે નહીં સાચું હત્યો જ આમ મંડી પડ્યા તે સારું હોય ટોપિક નહીં મારો કહેવાય બી નહીં આવું શિક્ષક તરીકે પણ હું એટલો શિક્ષક વિક્ષક નહીં એક નાગરિક બી વા દેશમાં આ તો હું બસ જે હેડતી ને ગંગા હેડ્યા તે ચલો ઝેડ એન પ્લસ એચ સી એલ શું બનશે ઝેડ એન સી એલ પ્લસ એચ સી એલ ઓય હાચું એક વસ્તુ અમને મેં ખાલી મસ્તી કરવા એક પોસ્ટ નાખી એમને મસ્તી કરવા હિંમત ને છે કમેન્ટ આવ્યો અલ હું ભાજપનો જ માણસ છું હું મોદીને જ વોટ આલું આ દાડા સુધી અમારા પરિવારમાં અમારા બાપ દાદાઓમાં કોઈએ કોંગ્રેસને વોટ જ નહીં આપ્યો છે હવે ત્રણ પેઢીથી બધા ભાજપને વોટ આપીએ ખાલી મસ્તી કરવા પોસ્ટ રાખી એમાં તો જેટલી પબ્લિક તૂટી પડી મારા ઉપર બોલો તો આના મોધળા ભક્ત ના કહેવાય તો શું કહેવાય બરોબર કહી ગયા બાપડા અમુક તો કશું જે એમ કે ને કે આ ઢીકો નહીં મોઢું કહ બાપુ તમે કીધું ના મોઢું એટલે પણ નહીં મોઢું બધી વાત હો હો તે બોલી લાશ પડી હ છોકરી મરેલી દેખાય કે ના ના તો ચાલ ઝેડ એન પ્લસ એચ તો ચાલ તો પકડી પાડ એનો પડતો ભાસ કરો તે ચાલ હું એચ સી એલ શું બનશે ઝેડ એન સી એલ ટુ પ્લસ એચ ટુ તમારા ભત્રીજી નું ખોવાય 24 કલાકમાં કરો તો બીજા કોઈક ની ભત્રીજી નું 48 તો પૂરું કરો યાર ચાલ સમજી ગયા આગળ હોય બી ચાલો થઈ ગયું કમ્પ્લીટ હાઇડ્રોજન કેમ મને એમ કહો કે હાઇડ્રોજન નું શું થવું જોઈતું હતું ઝિંક ની સાપેક્ષે હાઇડ્રોજન નું ઝિંક ના સાપેક્ષમાં શું થવું જોઈએ રિડક્શન એક બે દિવસ કશું ખબર નહીં પડે ગભરાવાની નહીં હિંમત રાખી દેવા બરોબર ચાલ હાઇડ્રોજન નું ઝિંક ની સાપેક્ષે થવું જોઈએ કેમ રિડક્શન થવું જોઈતું હતું કેમ કે આનું હે 3.05 વોલ્ટ કેટલું હે 3.05 આ વાયુ છે એક તમે આગળ આવશો ને એટલે ફ્લોરિન હે એટલે આમ આવાથી રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધે એટલે રિડક્શન થવું જોઈતું હતું બરાબર અને આમાંથી આમ આવીશું બરાબર તો અહીંયા આમ રિડક્શન થવું જોઈએ હાઇડ્રોજન નું રિડક્શન થશે તો પ્રક્રિયા ગમશે મને એટલે પ્રક્રિયા થશે આમ પ્રક્રિયા થાય તો સારું કહેવાય ખરાબ ખરાબ કહેવાય જે પ્રક્રિયા કરે એના પર વિશ્વાસ કરાય ખબડી બિલાડીને દૂધની રખવાડી કરવા અપાય ના કઈ દૂધ વેગી હું કરે પ્રક્રિયા કરે દૂધ પીવાની પ્રક્રિયા નેગેટિવ હો કોક તો સારું વિચારો હવે તો બાકી તમાર પેઢીઓ ભોગવશે આગળની હજી નહીં સુધર્યા ચાલો તો હાઇડ્રોજન નું રિડક્શન થશે તો પ્રક્રિયા થશે ચાલ અહીંયા હાઇડ્રોજન કેટલો હોય પ્લસ 1 આટલે હાઇડ્રોજન કેટલો હોય પ્લસ 1 માંથી 0 હાઇડ્રોજન નું સુધી રિડક્શન હાઇડ્રોજન રિડક્શન થશે તો ગમશે મને ગમશે તો પ્રક્રિયા થશે આ પ્રક્રિયા થઈ એનો મતલબ કે વીટી હવે નહીં રહી થયું હું કે પહેલા હતી વીટી શું હતી હવે બની ગયું ઝેડ એન સી એલ ટુ નું ચક ચકતું દ્રાવણ ખબર એટલે જેવી સમજો કે આ એચ સી એલ શું એટલે જેવી વીંટી પડી ફોર્મ લઈ ઝિંકની એટલે સીધું જોડાઈ શું બની ઝેડ એન સી એલ ના હાઇડ્રોજન શું સુમાટી કરી બહાર વાયુ બની ખબર હવે નારણ ને નારણ નું ભર્યું ગમે એમ અંદર વીંટી હોય તો હાથમાં કશું આપશે ખબર પડી બુદ્ધિ વપરાઈ પછી માતા મોકલશે તું તો એ જ કરશે ચલો કે નહીં
અને સોનાની પડી હતો ચાંદીની વીટી પડી હતો ચલો ચાંદીની વીટી પડી હતો કોઈ વાંધો નહીં આગળ તાંબાની પડી હતો કશો વાંધો નહીં એ બાપા हमने पढ़ी ने कॉपर नहीं पढ़ी तो कशो वादो नहीं क्योंकि कॉपर भी हाइड्रोजन करता आगर अस हमने पढ़ी के नहीं सुबह चिकनी से नहीं तो ओम आकर के वादो है तो के ओला ना वो बहिरा ने बीटी है इन्हें वादो नहीं तमाम बदी तकलीफ हो भाग भाग आकर नहीं बीटी ना वैसा हो સીધી વસ્તુ અમુક કોર્સ તો કોલેજ ના બન્યો તો કેવી રીતે કોલેજ ના કોર્સ પહેલેથી કરવા હોય તો એના અલગ ચાર્જ થાય બાકી એવું નહીં કે આપણો કોર્સ તમને આગળ મળશે ભણશો આગળ કોલેજમાં જશો મળશે કોર્સ તો કરવો જ પડશે છૂટકો જ નહીં તમારે એમ કે અમે નહીં કરીએ તો તમને કોલેજ એક્સેપ્ટ નહીં કરે નિકાળ દેશે ના તો કોઈને એવું બંધુ હોય કે ના ના તો શું હે નો અમને દે પછી કેવું હશે કોલેજમાં તમારું રેન્કિંગ થશે માનસિક રેન્કિંગ કહેવાય એને તમે પહેલેથી એડેપ્ટેડ હોય તો વાંધો ના આવે તમને બાકી તો કેવું આવું બધું રહેશે કોલેજમાં પહેલેથી એડેપ્ટ થવું એવા વાતાવરણમાં એ બધા સાથ ખબર નહીં પછી એવું લાગશે કે હા શું થઈ ગયું આવું હું આવી ગઈ ચાલો કેવો હતા ઈએમએફમાં થવું પડી હવે ઈએમએફના ઉપયોગો શું હોય એટલે ઈએમએફ શ્રેણીના ઉપયોગો થયું બરાબર જો ઈએમએફ શ્રેણીના ઉપયોગમાં વાત કરીએ તો પહેલો ઉપયોગ એ છે ઈએમએફ ઉપર આપણને ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો ખ્યાલ આવશે શું ખ્યાલ આવશે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા તમને ખબર છે ફર્સ્ટમાં ફ્લોરિન લાસ્ટમાં બ્લીચિંગ ફ્લોરિન પ્રબળ રિડક્શન કરતા ફ્લોરિન પ્રબળ રિડક્શન કરતા નથી એટલે ખરી જોવું હતું કે હું આવા હઈ હોશિયાર થઈ ગયા બોલતા નહીં ફ્લોરિન રિડક્શન કરતા નહીં ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન અને લિથિયમ પ્રબળ રિડક્શન કરતા કવડી તો છે હા એવું બધું બોલવાનું ભાઈ મેં તમને કેટલા રૂપિયાની વાત થઈ આપણા જો ગરીબ માણસ એના લેવલમાં જ બોલે ખરેખર મેં 20 રૂપિયાની વાત કરેલી હતી તને યાદ હશે આ તો હું ભાઈ જેનું જેટલું લેવલ એટલું જ બોલી શકે કશું વાંધો નથી બરોબર તરીકેની શું નક્કી કરી શકાય પ્રબળતા નક્કી કરી શકાય ધ્યાન રાખજો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા નક્કી કરી શકાય આ પહેલી વાત છે ચલો બીજી વાત ધ્યાન રાખજો બરાબર સમજ્યા ને આ પહેલી વાત પછી વાત છે બીજી બરાબર ચાલો ઇલેવન સાઈડ ઓફ એવું હેલ્પ ઓપરેશન કરતા રેડિયેશન કરતા જોડે નક્કી કરી શકે બીજું એ કે કઈ ધાતુ કઈ ધાતુનું વિસ્થાપન કરશે તે જાણી શકાય તે જાણી શકો એટલે તમે એવું જાણી શકો કે કઈ ધાતુનું વિસ્થાપન કરશે તમને ખબર પડી કે આ ધાતુ આને હટાઈ શકે કે નહીં સમજ્યા કે નહીં આ ધાતુ આને હટાઈ શકે કે નહીં સમજ્યા હું એમ કહું કે એલન દિશામાં આવે
तो बजा हटी जाए ग्रांड हटी जाए बजा क्योंकि ये बाबर तो ही बुद्धि वापराई तो ये हुए हैं क्लियर चल तो बात ये हुए कई धातु नो विस्थापन कर से ले अमुक धातु नो विस्थापन करे अमुक अमुक हम जो हुए हमको वर्ड जेड एन एसओ फोर है अने हम कोपर ने मोकलू के जा दिकरा विस्थापन कर तो आए तो करे ના કોઈ તાકાત નહીં ઝીંકનું વિસ્થાપન કરવાય તો આપણને ખબર પડશે કે કોઈ કઈ ધાતુ વધારે સક્રિય છે કઈ ધાતુ ઓછી સક્રિય છે જે બધાનું વિસ્થાપન કરે એને વધુ સક્રિય ધાતુ કહેવાય એટલે બીજી ભાષામાં આપણે એમ લખવું હોય ને આપણે એમ કહી શકીએ કે ઈએમએફ શ્રેણી પરથી ઈએમએફ શ્રેણી પરથી ધાતુઓની સક્રિયતાનો ક્રમ મેળવી શકાય છે ईएमएफ श्रेणी पर बेटा शू धातुओं की सक्रियता क्रम मेड़ी सकते अपने खबर पड़े कई धातु सक्रिय है कि कई धातु सक्रिय नहीं ऑक्सीडेशन करता रिडक्शन करता प्रबलता अपने ख्याल आशे बीज ई जीरो सेल मूल्य गणी सकता ई जीरो सेल मूल्य मेड़ी सकाश समझो ईएमएफ श्रेणी बनावा रिडक्शन रोटेशन मूल्य उपयोग करें હવે આના ઉપરથી તમે ઈ જીરો સેલ શોધી શકો ઈ જીરો સેલ બરાબર શું બેટા ઈ જીરો રિડક્શન ઓફ કેથોડ માઇનસ ઈ જીરો રિડક્શન ઓફ એનોડ આવું કરી અને તમે કોઈ પણ કોષના પ્રમાણિત કોષ પોટેન્શિયલ પણ શોધી શકો છો આ પણ કોનો ઉપયોગ છે ઈએમએફ શ્રેણીનો ઉપયોગ છે હે કે નહીં તો આટલા તો ઉપયોગો આપણને નજરે દેખાય એવા છે હવે આના સિવાય હું તમને કહી દઉં પીએચ બરાબર શું એ પીએચ એના પછી દ્રાવણમાં આયર્નની સાંદ્રતા દ્રાવણમાં આયર્નની સાંદ્રતા બરાબર પછી કે એ કે બી જેવા સંતુલન અચળાંક કે એ કે બી જેવા સંતુલન અચળાંક વગેરે મેળવવામાં ઈએમએફ શ્રેણી મદદરૂપ થઈ શકે પણ આ લીટી છે એટલી ફરજિયાત લીટી નહીં એટલે હું ચોકડી માનું છું તમારા માટે ફરજિયાત લીટીઓ કેટલી બેટા ત્રણ જ છે જે બહુ ફરજિયાત લીટી છે કે તમને આવડે એના સિવાયની બધી લીટીઓ એટલી બધી ફરજિયાત નથી ક્લિયર હે આવડી જશે કામની થિયરી છે એપ્લિકેશન ઓફ ઈએમએફ સિરીઝ ઈએમએફ સિરીઝ એક આઈએમપી થિયરી છે પૂછાવા માટે તમને એમ પૂછે ઈએમએફ શ્રેણી એટલે શું વ્યાખ્યા આપો અને ઈએમએફ શ્રેણીના ઉપયોગ સમજાવો એવું નહીં કે ઈએમએફ શ્રેણી આખી ખોટા હંગાતે દોરી બતાવો એવું પૂછવાના નથી તો તમારે ઈએમએફ શ્રેણી વ્યાખ્યા આપવાની છે કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવાથી રચાતી શ્રેણીને ઈએમએફ શ્રેણી કહે છે બરાબર ઈએમએફ શ્રેણી એમાં હાઇડ્રોજનને સાપેક્ષ વિદ્યુતધ્રુવ તરીકે લેવામાં આવે છે અને હાઇડ્રોજનની સાપેક્ષે બીજા વિદ્યુતધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ગોઠવવામાં આવે છે હાઇડ્રોજન કરતાં ઋણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધરાવતા હોય એ હાઇડ્રોજનની સાપેક્ષે પ્રબળ રિડક્શન કરતા છે અને હાઇડ્રોજન કરતાં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન ધરાવતા હોય એ હાઇડ્રોજનની સાપેક્ષે પ્રબળ ઓક્સિડેશન કરતા છે આટલી બે લીટી લખવાની જે કોઠા નીચે લખેલી એ આવડી લીટી લખતા નેગેટિવવાળા રિડક્શન કરતા એમ પોઝિટિવવાળા ઓક્સિડેશન લિથિયમ નેગેટિવવાળા ફ્લોરિન પોઝિટિવ આ આવ્યું તો માઇનસ 3.05 0.27 બસ એના પછી લખવાનું ઈએમએફ શ્રેણીની આગવી વિશેષતાઓ બસ હા વળી વિશેષતામાં એવું લખવાનું ઈએમએફમાં ઉપરથી નીચે જવાથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃદ્ધિ ઓછી થાય ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃદ્ધિ વધતી જાય ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઓછી થાય રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધતી જાય નીચે આવવાથી ધાતુઓની સક્રિયતામાં વધારો થાય અને નીચેવાળી વધારે સક્રિય એટલે તો ઉપરવાળીનું વિસ્થાપન કરી શકાય એ આપણે નહીં કહેતા નીચેવાળું ઉપરવાળાની હા એ વિસ્થાપન કરવાના વાતમાં જ આપણે કહીએ છીએ બરાબર અને એના સિવાય આ ખબર હોવી જોઈએ તો આટલું છે ઈએમએફ સિરીઝમાં ક્લિયર એમસીક્યુ કેવા કેવા પૂછાય હમને પડી તમને પૂછશે મેં એક બે એમસીક્યુ પૂછ્યા હતા કે તમારી જોડે સિવિયર સફોનું દ્રાવણ હોય તો કયા પાત્રમાં ભરશો પછી આ કટરીનાવાળી વીટી હે તો કઈ ધાતુ નુકસાન કોને નહીં હે ખબર પડી કે નહીં હવે એમ પૂછે ઘણીવાર કે કઈ ધાતુ એસિડ સાથે હાઇડ્રોજન ઉત્પન્ન ન કરી શકે તો બી એનું પરિસ્થિતિ છે સોનું હોય એસિડ સાથે હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકે ના કરી અને ઝીંક હોય તો એસિડ સાથે હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકે આપણે જોયું તો હતું હમણાં હાઇડ્રોજન સીઓ ટુ પ્લસ એચ ટુ હવે ધારો કે મેં તમને આવું ભણાવ્યું કરી ના વાળું હવે એમ એટલે હું એમ પૂછું કે નીચેનામાંથી કઈ ધાતુ એસિડ સાથે ડાયહાઇડ્રોજન વાયુ આપી શકતી નથી તો તમે તો કહેશો આવું તો ભણાવ્યું જ નહીં
एक वस्तु समझो जे हाइड्रोजन नु रिडक्शन करी सके ए हाइड्रोजन वायु उत्पन्न करी सके आपणे जोवुं पड़शे के धातु जे छे ए हाइड्रोजन नु रिडक्शन करे छे के नहीं जे धातु पोतानुं ऑक्सिडेशन कराई सकती होय अने हाइड्रोजन रिडक्शन करी सकती होय ए बधी धातु हाइड्रोजन वायु उत्पन्न करी सके खबरडी के नहीं प्रश्न तो गमे तेवो पूछशे ए लोको आपणे तैयार रहेवुं पड़शे के लोको शुं पूछवाना छे समझ्या के नहीं एवुं तो है नहीं कि आपणे गोखी मारीशुं ये तो नवी डिजाइन नवो प्रश्न हे दर वक्त एमनी जोड़े क्लियर छे ओके तो एना पछीनो नवो टॉपिक आपणे चालू करीए छीए ईएमएफ आवडी गयुं बराबर चलो एक आद बे दाखला तमने शीखवाना छे पछी गैल्वेनिक कोष मैं तमने शीखवाडा चलो सार सेतु विषे जरूरी वातो बधी करी दी हां सर सार सेतु बधु कही दीधुं युवा कारनी काचनी नळी महानांग सरकावा एन केसीएल भरवानुं एनएच4 एनओ3 भरवानुं हां एक वात हवे केवी छे मारे सार सेतु બહુ મોટા એવી વાત કોઈ જગ્યાએ લખેલી નહીં હોય કહેવાય નહીં મળે લાખ રૂપિયાની વાત 80,000 નુકસાન કરીને કહું છું તમને આજે બરાબર કશું વાંધો નહીં બેટા ગામમાં થઈ જાય નુકસાન બરાબર ભણાવ થાય એવું ન હોય શું કેવું ભાઈ બરાબર ખતરનાક વાત શાર સેતુમાં જે રાવણો ભરીએ છીએ એ કેવા હોય છે શાર સેતુમાં જે રાવણો ભરીએ છીએ કેવા હોય શાર સેતુમાં ભરવામાં આવતા દ્રાવણો કેવા હોય છે હાલ પહેલું બીજું ત્રીજું ચોથું સાંદ્ર હોય છે મંદ હોય છે પીગળી હોય છે જલીય હોય છે સાર સેતુમાં જે દ્રાવણ ભરવા કેવું હોય હોય એમ કહો તમે એમ કહો સાર સેતુમાં કેસીએલ ભરવાનું કયું કેસીએલ સાંદ્ર કેસીએલ મંદ કેસીએલ પીગળિત કેસીએલ જલીય કેસીએલ જલીય સાંદ્ર એક જ થાય જલીય સાંદ્ર એટલે આન્સર આવશે ઈ એટલે તમે એમ લખી શકો કે શાર સેતુમાં ભરવામાં આવતું જે દ્રાવણ છે એ જલીય હશે અથવા તો સાંદ્ર હશે અને જલીયને એક્વિયસ પણ કહેવાય શું કહેવાય બરાબર એટલે એવું લખી દે એક્વિયસ તો બી ચાલે તમને એમ પૂછે કે શાર સેતુમાં શું ભરશો તમને ખબર છે કેસીએલ હવે બોલો એમ પૂછે મંદ કેસીએલ સાંદ્ર કેસીએલ પીગળિત કેસીએલ કે ઘન કેસીએલ હલવા લડાઈ સાંદ્ર આ તો કેવું કે શાર સેતુમાં કેવું ભરશો એ તો બધાને ખબર કે સીએલ ભરશો આવું હલવા વાળું વાળું પૂછશે ખબર આ બધું અહીંયા જ મળશે આવું પડશે નહીં મળે ક્યાંય લખી રાખવા લખવું હોય અહીંયા જ આવશું સીએસબીમાં જ આવવું પડશે સોરી સમજે પ્રશ્ન તો આ જ પૂછાવાનો ધીમે ધીમે ભણાવવાનું ચાલુ કરી દઈશું થોડા દિવસ સમજ્યા કે નહીં તો આ બહુ જરૂરી છે કે શાર સેતુમાં ભરવામાં આવતા દ્રાવણ સાંદ્ર અથવા તો જલીય ભલે બધું જીલેટી નગર અગર હોય વાત આ ગજબની વાત એ વાત તો શાર સેતુ વિશે બધું કહી દીધું ભાઈ ખબર હોય ક્યારે કેસીએલ નહીં ભરવાનું બુધવારે રાતે પછી ઇલેક્ટ્રોન ક્યાંથી કયો જાય રણપુર થી વાલગઢ ઇલેક્ટ્રોન ક્યાંથી કયો જાય એનોડ થી કેથોડ આયન ખબર હવે એક જુદી વાતો બધી અમુક અમુક વાતો તમને કેવી આજે કહેવાની ઈચ્છા થઈ કહી ગેલ્વેનિક કોષ કોને કહેવાય જેમાં સીઓ અને જેડા હા જેમાં ઝિંકનો ઝિંક એનોડ તરીકે હોય અને કેથોડ તરીકે કોપર હોય એને ગેલ્વેનિક કોષ કહેવાય એ જવાબ આલ્યો 5 રૂપિયાનો હતો બરાબર હવે ધ્યાન આલજો કે ગેલ્વેનિક કોષ જે છે એનો કોષ પોટેન્શિયલ કેટલો હોય 1.1 તો આ વાત આપણે થઈ
હવે આપણે જોડે એક ગેલ્વેનિક કોષ છે. શું એક ગેલ્વેનિક કોષ? આમ જો બેટા ગેલ્વેનિક કોષ કેવો દેખાય તો તમને યાદ હશે હે ને, અહીંયા એક વિદ્યુત ધ્રુવ હશે, અહીંયા વિદ્યુત ધ્રુવ હશે, એટલે બેટા શું હશે? ચાર્જ હશે. અહીંયા વચ્ચે ગેલ્વેનિક કોષ. ક્લિયર? આ એક ગેલ્વેનિક કોષ છે. શું છે બેટા? ગેલ્વેનિક કોષ. હવે આપણે શું કરીએ ખબર છે? આના આના એક બીજી બેટરી સાથે જોડીએ. શું કરીએ? બીજી બેટરી એટલે એક બીજી બેટરી એક્સટર્નલ, એને એક્સટર્નલ કહેવાય. શું કહેવાય? ઈ ઈ એક્સ આર ટી. એક્સટર્નલ એટલે બાહ્ય વીજ, એટલે બહારથી જે આપીએ. સમજો, ધારો કે આ મોબાઈલ હે, એને આપણે ચાર્જર લગાડીએ તો એ જે મોબાઈલ જે ચાર્જિંગમાંથી લે એ બાહ્ય વીજ કહેવાય. શું કહેવાય? ઈ એક્સટર્નલ, બહારનો પોટેન્શિયલ. હવે સમજો કે આનો આનો ખુદનો પોટેન્શિયલ કેટલો? 1.1. હવે મેં જે બહારનો જે પોટેન્શિયલ રાખ્યો ને એ એક્સટર્નલ એ લેસ દેન 1.1. કેવો હોય? અને મેં એને આના સાથે જોડી દીધું. આમાં ચોકડી એ ભાઈ ખર્ચો પાડેલો જોડવા માટે આપણે એમને એમ જોડી દીધું. એ લોકોએ તો શું અમે નવી નવી બેટરી દોરી છે, ખબરની નવરાશની પળોમાં બધું કામ કરેલું હોય ચોકડીમાં. સમજ્યા કે નહીં? એટલે એમણે તો શું કર્યું? અહીંયા બી આખી બેટરી બેટરી બધું ખર્ચ સારું નહીં પાડ્યું. બસ લો, આ તો ભાઈ 80,000 નુકસાન કર્યું એ નહીં દેખાડું. અહીંયા 20 રૂપિયાનું બાકી ના રહેવું જોઈએ. ચાલો, આ માઇનસ, આ પ્લસ, બરાબર. પછી આટલે આવું બધું ઉક્કા કાઢાય ચોપડી. એમ બહુ મોંઘી મોંઘી વસ્તુ બધી દોરીઓ મારે. ચાલો, આ લોકો ચોપડી છાપામાં ડરતા નહીં. ચાલો, અને પછી અહીંયાથી આના હોય અને અહીં કનેક્ટ કરી. ખુશ આવો મોડલું છો. ચાલો, તો વાત એ એટલે ઓછી ના જવાનું દોરી હાલ. તો આ જે છે એ કેટલું? એ લેસ દેન 1.1. તો જે બહાર મેં પ્રવાહ લગાડ્યો કેટલો? 1.1. હવે હું જો ઉધારો કે હું એમ કહું કે આ મોબાઈલ છે એને 5 એમ્પીયરનું ચાર્જર લગાવું તો ચાર્જ થાય. હવે 2 એમ્પીયરનું ચાર્જર લગાવું તો ના થાય કશું. લબુડી લાઇટે ના થાય, કશું જ ના થાય. પડ્યો રહ્યું મસ્ત. કારણ કે નોકિયાનું પેલું જૂનું 3310નું ચાર્જર આમાં લગાડું તો નહીં કશું. પાડું મને કે લાઇટ હવે થાય, હવે થાય, કશું ના, લાઇટ જતી રહી બોલો. એટલે કશું થતું જ નહીં, મજા જ નહીં આવતી ને. સમજ્યા? ચલો, તો વાત એ હવે કે તમે બહારનું જે પ્રવાહ કેટલો લગાડ્યો લેસ દેન 1.1, તો આમાં કોઈ ફરક પડશે નહીં. રોણો રોણાક રીતે પછી પછી તો એ જેમ હતું એમ, એના ઇલેક્ટ્રોન ઓમ જતા હતા એ જશે. એક વાત કહી દઉં, ઇલેક્ટ્રોન ઓમ જતા હોય તો પ્રવાહ આમ જતો. આ ફિઝિક્સ છે હું ભાઈ, અને મને નહીં પૂછવાનું આવું બધું, કશું ખબર ના. ફિઝિક્સ મને ગપ્પું મારેલું હોય બરાબર, કે ઇલેક્ટ્રોન ઓમ જતા હોય ને તો પ્રવાહ આમ જતો. એ હવે ઇલેક્ટ્રોનને ખબર, પ્રવાહને ખબર, એ લોકોને ખબર કે એ લોકો આવી રીતે બધું કેમ કરે. સોરી, ઇલેક્ટ્રોન ઓમ પ્રવાહ એના ઉપરથી આ સ્ટેપ આવ્યું. ખબર પડી? સમજ્યા ને? ઇલેક્ટ્રોન ઓમ પ્રવાહ એટલે ધ્યાન રાખ્યું. ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ, પ્રવાહ કેથોડથી એનોડ, અને આયનો કેથોડથી એનોડ. પ્રવાહ આયન, પ્રવાહ શું? ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન. સમજી ગયા? આ કેસ 1, કેસ 1માં સમજણ પડી? 1.1 થી નાનું જોડતો તો કશું થશે નહીં. રોણો રોણાની રીતે જેમ હતો એમના એમ. હવે 1.1 થી મોટો જોડ્યો. 1.1 થી મતલબ જેટલું એનું હતું એમ કરતા મોટો વિદ્યુત વિભાજન કોષ એના સાથે જોડ્યો. હવે આનું બધું ચેન્જ. ઇલેક્ટ્રોન ઓમ જતા, ઇલેક્ટ્રોન કે હવે ઓમ જાય. આર્યુ નેગેટિવ હતો એ પોઝિટિવ, પોઝિટિવ હતો એ એનોડ કેથોડ બની જશે. કેથોડ હવે એનોડ બનશે કોપર, કેથોડ બનશે ઝિંક. ક્યારે? જ્યારે બહારનો પ્રવાહ 1.1 કરતા વધારે છે ત્યારે. ઇલેક્ટ્રોન જશે કોપરથી ઝિંક, પ્રવાહ ઓમ જશે. પ્રવાહ કહેશે ઓમ, હું ઓમ જાઉં. હા વળી આયન બધા હવે ઓમ જશે, બધું ઊંધમ ઊંધું. કેમ? કેમ કે બહારથી વધારે વોલ્ટેજ આવ્યો, બહારથી શું આવ્યો? એટલે આ બની જશે વિદ્યુત વિભાજન કોષ. શું બની જશે? હવે આયરો ગેલ્વેનિક કોષ રહેશે. ગેલ્વેનિક કોષ વિદ્યુત રાસાયણિક કોષ. ગેલ્વેનિક કોષ શું હોય? હવે આ બની જશે વિદ્યુત વિભાજન કોષ. જો એનો વધારે પ્રવાહ આપવામાં આવશે તો ઓકાત કરતા વધારે આપીએ ને તો બૈરું ડોન બની જાય. આખું કેમેસ્ટ્રી નહીં ભણો ચાલશે, મારી જોડેથી કંઈ જ નહીં શીખો ચાલશે. આ એક વાક્ય શીખીને જજો, જીવનમાં કામ આવશે. વધારે ફટાડીએ તો ભૈરું ડોન બને. શું બને? એવું તો કહેવાય નહીં અનુભવથી બોલું.
સમજદાર કોઈ સારા કાપીને બેસ આગળ ભાગવત બરોબર કશું નહીં આવડે ચાલશે આ બ્રહ્મ વાક્ય શીખી લેજો બરાબર ઓકે તો આ વધારે આવ્યું ભાઈ પ્રવાહ આ બની જશે વિદ્યુત વિભાજન મેળું રહેશે વિદ્યુત રાસાયણિક કોષ તો આ બનશે વિદ્યુત રાસાયણિક કોષ શું બનશે વિદ્યુત રાસાયણિક કોષ મજા આવે કે નહીં જેન જોડે વધુ હોય એના હું કરાવી દેવાના એટલે જેનું વધારે દેખાય વેલ્યુ એ રહ્યો વિદ્યુત વિભાજન અને વધારે હોય તો જ ભાઈ આવી મંદીમાં હોય છે ને વિવાહ વિવાહ બધું આગળ પ્રેમ લગ્ન ના થાય વિવાહમાં પ્રેમ લગ્નમાં ફરક ખબર 25 રૂપિયામાં કરવા હોય તો વિવાહ 25 લાખની યાદ ના કરો ન પસ્તાવા બધા થઈ ગયું ને અરે ઘર એ વખતે શેર બજારમાં રોક્યા હોત ભાઈ આ પત્યું હોવા હલો કઈ થશે નહીં ઇલેક્ટ્રોન ઓમથી ઓમ કે પ્રવાહ ઓમથી ઓમ નો ફ્લો એટલે સમજે પડે કોઈ જ ફ્લો અટકી જાય ઓલ ઇઝ અટકિંગ ઓલ ઇઝ અટકિંગ તું ગુસ્સે થઈ ગયો મેં આ બધું કીધું એમાં પર્સનલ કે એમ કીધું મને એમ કે મેં તને એકલા સંબોધી કીધું તું પર્સનલ કે એમ કીધું કે એમાં અમે પોતે બી એલિયન કયો નહીં પર્સનલ નતું લેવાનું કશું એવું તો ખાલી એમના એમ જનરલ વાત કરો તો મેં ગુસ્સો આવી ગયો એટલે યાર એટલે ગુસ્સો કઈ વાત નો પેલી યાત્રાસવાળી ઘટના નો જે થયું એ હું એનો ગુસ્સો પછી કેવું મને બધા ઉપર આવ તે પર્સનલ લીધું નહીં લેવાનું તને નતું કહેતો હું જનરલ બોલતો તો ખાલી હિંમત છે સમજ્યા આટલું બી પર્સનલ નહીં લેવાનું બધા પર્સનલ લેવું બધું એક જ કાલ પી લઈને આવશું બધા પર્સનલ લો બીજું કશું પર્સનલ ના લઈ લો બીજું કાલ તૈયારી કરીને આવવાનું ખૂબ પાંચે ના પકડો પ્રશ્ન ખબર ટેસ્ટ મજબૂત તૈયારી કરવા પ્રશ્ન બીજું ધમકાવું ખખડાવું આખા ક્લાસનો ભેગું હું લઈને બેહી નહીં જવાનું જવાબ આવડી ગયો તો તમને જે 84 લાખ યોનિમાં ફર્યા પછી આજે મનુષ્ય અવતાર ભગવાને આપ્યો એ સફળ થઈ જશે અને જેવો તમે જવાબ આપશો એવો તમારો મોક્ષ થઈ જશે જોઈએ હવે કોણ આલતા એ જવાબ દેવો ભાઈ આપણે ભાઈ ચોપડીવાળા જેટલી નવરાશ તો હે નહીં વાંકની નવરાશ એટલે એવું દોરું આનું રિડક્શન પોટેન્શિયલ 1.1 એ બધા રિડક્શન પોટેન્શિયલ જ લખું આનું રિડક્શન પોટેન્શિયલ -1.5 કેટલું છે -1.5 રિડક્શન પોટેન્શિયલ લખું છું આનું રિડક્શન પોટેન્શિયલ એ -2.8 આનું રિડક્શન પોટેન્શિયલ એ +1.2 બરાબર મને એમ કહો આનું નામ હે આ કોષનું નામ હે કેટ આ કોષનું નામ હે દીપ બરોબર
અને એમ કો આ બંનેમાંથી વિદ્યુત વિભાજન કોષ કોણ કેટ કે દીપ વિવાહ વાના કરો તમે કો એના કરો કેટ ના કરો વિવાહ કે દીપ ઉડી ના દેખો સીવી રામનના ભોણિયાઓ આવી દે કશું થવાનું નહીં અને વિવેકાનંદના ભત્રીજા આમ તો કશું થશે વાણીઓ પણ બેઠી હશે લખવું પડશે વિચારવું પડશે ગણવું પડશે મને ખબર છે હું હીરો આલાવ છું પણ જોશો પિયુષ કે કહા આ ગયે કહા સે કહા આ ગયે જન્નતે છોડ કે એવું લાગે સારું સારું તાર ભાભી ને એવું જતું પેલા કે હાલ છો આઈ ઘરે જઈને ગાળો બોલતી પેલા હવે એને ગમી ગયું સારું લાગે તો એવું સહ શરૂઆતમાં મને જોઈને બધા થાય પછી ધીમે ધીમે સેટઅપ થાય શું કેવું દીપા થાય જાય સાચી વાત અંજલિ અંજલિ કે મારું લક્કી નહીં હો ભાઈ તો એક વખત આપણા ભેગું ગમી ગયું ને તો બોસ બીજે ભાવશે નહીં પછી ગમતા વાર લાગે પ્રશ્નનો જવાબ એક જ છે મારી દરેક મુશ્કેલીનો હાલ એક તું યાદોમાં તું ખાબોમાં તું અહીં એ તો મારા દરેક પ્રશ્નનો જવાબ ખાલી તું તમે ઓળખો મારા જવાબ કોણ બધી વાત હું એક કે નહીં કહી દીધું છે જા બોલી પણ જા શું હું ક્યાં ગયા બોલે એ તો હમ જ બોલ હા આવો મેં બદલ્યું બકા દીપુ હવે એકની એક વસ્તુ હું વાપરા કઈ કીધું જ ખરાબ હે કે એસી નવું જોવો મારે જો હવે પહેલા એનો E0 સેલ ગણો E0 સેલ શું હે E0 ઓફ રિડક્શન કેથોડ માઇનસ E0 ઓફ રિડક્શન એનોડ મને કહો આ એમાં કેથોડ છે દીપુ ડાલી દીપ્સ આલી આમાં કેથોડ ગયો કોઈના બળતરા નહીં દીપાને હું કીધું આમાં કેથોડ ગયો જવાબ ના આવે ચાલ એકમ જુઓ બેબી કો બેસ પસંદ હે ભાટી કો એવું શૂટ થાય જોયું હારો આ બંને એવો કેથોડ ગયો બોન્સ કેથોડ આ આયો નહીં કયો કેથોડ એટલે આ મસ્તી કરે હું 1.2 કયો કેથોડ કોઈ બંબુ નહીં બોલું કે કે કેથોડ યાર અહીંયા લખ્યું તું કોણ લઈ
એલા કાયદો વધુ એનું કરવાનું વિભાગ તો વધુ કુનો દીપુન એ વિદ્યુત વિભાજન કોષ શું વિદ્યુત વિભાજન કોષ અને આયર્યો વિદ્યુત રાસાયણિક કોષ આ બની ગયો વીરા શું બની ગયું વીરા વીરા કોષ આ બની ગઈ છે વી વા હારો એક પ્રશ્ન જવાબ આલો એટલે તમને મોક્ષ કરતામાં વધારે સ્વર્ગ મળશે મોક્ષ તો મળી ગયું છે લોકો દીપુ બોલ્યા છે હવે હું તમને સ્વર્ગની પ્રાપ્તિ કરો બરોબર આ બંને હોય એનોડ કોણ સાચી વાત એનોડ કોણ આ બે એમાં એનોડ કોણ પેલો વિદ્યુત વિભાજન કોષ બની ગયો એટલે એમાં જે દેખાય ને નહીં ના વિદ્યુત રાસાયણિક કોષ એમાં જે દેખાય એ સર હું તે દગાબાજ કેમિસ્ટ્રી દગાબાજ નહીં કેમિસ્ટ્રી જરાય દગાબાજ નહીં તમે સમજી નહીં શકતા નહીં બે વફા બે તમને સમજાય નહીં હા બડી ઇલેક્ટ્રોન y થી x જશે x થી y જશે જેનો વધાર હશે ને એ વિદ્યુત વિભાજન હશે આ તો વિદ્યુત રાસાયણિક રાસાયણિક મતલબ એનોડ થી કેથોડ એટલે y થી x થશે કેમ કે એનોડ થી કેથોડ છે જેન તે પૂછશે આ લોકો તો જેને મેં તો આટલું જ પૂછ્યું હે વિશ્વમાં આટલું જ આવો ભાઈ બરોબર બાકી એ લોકો તો જેન તે હવે આના પરથી ગમે તેવો પ્રશ્ન પૂછી શકાય તમને ખાલી એટલી ખબર હોય જે વધુ હોય એનો વિવાહ કરાવી દેવાનો નોની હોય ઊભી રહેતો ચાલે વધુ આવે તો વી વાહ અને વિવાહ વગર વધુ આવે નહીં અને વધુ આવે તો પછી બધું આવે નામ જે તો કઈ નહીં જોક્સ હતો કોલેજ નો વાર્તા પૂરી Thank you.